નમસ્કાર મિત્રો વીડીટેક ગુજરાતીમાં તમારું સ્વાગત છે તો મિત્રો વિડીયોની સ્ટાર્ટિંગમાં તમે જે પ્રકારનું સ્ટેટસ દેખ્યું જેમાં ટેક્સ ગોળ ફરીને આવે છે અને તેની સાથે પીએનજી ફોટો પણ આવે છે તે પ્રકારનું વોટ્સઅપ સ્ટેટસ બનાવતા અહીંયા હું તમને શીખવીશ તો મિત્રો આ પ્રકારનું વોટ્સઅપ સ્ટેટસ બનાવવા માટે એક એપ્લિકેશનની જરૂર પડે છે જેનું નામ છે એલાઇટ મોશન તેની લિંક મેં નીચે આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો તો મિત્રો દરેક વિડીયોની જેમ અહીંયા પણ હું તમને પ્રિસેટ લિંક આપવાનો છું તો પ્રિસેટ લિંકની મદદથી તમે આ પ્રકારનું વોટ્સઅપ સ્ટેટસ બનાવી શકશો તો મિત્રો પ્રિસેટ લિંક ડાઉનલોડ કરવી હોય તો અહીંયા નીચે મેં લિંક આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો પરંતુ તેમાં એક પાસવર્ડ આપેલો છે પાસવર્ડ તમને વિડીયોની અંદર મળી જશે તો મિત્રો વિડીયો ચાલુ કરતા પહેલા ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બે લાયકોનને પણ પ્રેસ કરી દેજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમને મળે તો ચાલો મિત્રો હવે વિડીયો ચાલુ કરીએ સૌપ્રથમ તમારે એ લાઈટ મોશનને ઓપન કરી દેવાનું રહેશે ઓપન કર્યા બાદ અહીંયા જે પ્લસવાળો આઇકોન આપેલું છે તેના પર ક્લિક કરી અહીંયા મિત્રો તમારે નવ પોઈન્ટ સોળની સાઇઝ આપેલી છે તેના પર ક્લિક કરી દેવાની રહેશે ત્યારબાદ અહીંયા ક્રિએટ પ્રોજેક્ટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કરશો ત્યારે તમારે સામે એક આવી રીતે ઇન્ટરફેસ ઇન્ટરફ્યુસ છે તો અહીંયા સોંગને એડ કરવા માટે જે પ્લસ પ્લસવાળો આઇકોન આપેલું છે તેના પર ક્લિક કરી અહીંયા જે ઓડિયો ઓપ્શન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા તમારે સોંગને સિલેક્ટ કરી દેવાનું રહેશે તો અહીંયા મિત્રો મેં સોંગને સિલેક્ટ કરી દીધું છે ત્યારબાદ હવે મિત્રો આપણે એક શેપને એડ કરવાની રહેશે ને એડ કરવા માટે સિમ્પલ અહીંયા જે પ્લસવાળો આઇકોન પણ આપેલું છે તેના પર ક્લિક કરી અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા જે ચોરસ શેપ આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે આ શેપને ફૂલ સ્ક્રીન પર આ રીતે એડજસ્ટ કરી દેવાનું રહેશે એડજસ્ટ કર્યા બાદ અહીંયા મિત્રો તમારે સ્ટેટસની લાસ્ટમાં આ રીતે જતો રહેવાનું રહેશે ત્યારબાદ અહીંયા જે આ ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરશો તો શેપની લંબાઈ સ્ટેટસની લંબાઈ પ્રમાણે થઈ જશે ત્યારબાદ હવે મિત્રો આપણે જે શેપ છે તેને કલર ચેન્જ કરવા માટે અહીંયા જે કલરનો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરી અહીંયા મિત્રો તમારે ગ્રીન કલરને સિલેક્ટ કરી દેવાનું રહેશે તો અહીંયા હું ગ્રીન કલરને સિલેક્ટ કરી દઉં છું ઠીક છે મિત્રો તો અહીંયા શેપનો કલર બદલાઈ ગયો છે ત્યારબાદ હવે મિત્રો આપણે પ્રીસેટનો યુઝ કરવાનો રહેશે તો પ્રિશેટનો યુઝ કરવા માટે સિમ્પલ અહીંયાથી તમારે બેગ જતું રહેવાનું રહેશે બેગ ગયા બાદ અહીંયા મિત્રો જે પ્રોજેક્ટનો ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારી સમય આવી રીતે પ્રિસેટ ઓપન થઈ જશે નામ છે ટેક્સ એન્ડ બેકગ્રાઉન્ડ ઇફેક્ટ તેના પર તમારે ક્લિક કરી દેવાની રહેશે ક્લિક કર્યા બાદ તમારી સામે એક આવી રીતે ઇન્ટરફેસ સ્કૂલ છે તો અહીંયા મિત્રો બીજા નંબરનો સેપ ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો જે ઇફેક્ટનો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી અહીંયા મિત્રો જે ત્રણ ડોટ આપેલા છે તેના પર તમારે ક્લિક કરી દેવાની રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો જોઈ શકો છો કે કોપી ઇફેક્ટનો ઓપ્શન બતાવે છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે તો અહીંયા ઇફેક્ટ કોપી થઈ જશે ત્યારબાદ અહીંયા બેગ જઈ અને અહીંયા આપણે જે સ્ટેટસ એડિટ કરતા હતા ને તેને ઓપન કરી દેવાની રહેશે ત્યારબાદ અહીંયા જે સેપ આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા જે ઇફેક્ટનો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરી અહીંયા મિત્રો જે ત્રણ ડોટ આપેલા છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો જે પેસ્ટ ઇફેક્ટનો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરશો તો અહીંયા ઇફેક્ટ પેસ્ટ થઈ જશે તો અહીંયા મિત્રો જોઈ શકો છો કે આપણી સેફની ઇફેક્ટ લાગી ગઈ છે જોઈ શકો છો ત્યારબાદ હવે મિત્રો આપણે જે પીએનજી ફોટો છે તેને એડ કરવાનો રહેશે તો પીએનજી ફોટોને એડ કરવા માટે જે પ્લસ વાળો આઇકોન આપેલો છે તેના પર ક્લિક કરી અહીંયા જે ઇમેજ એન્ડ વિડીયો ઓપ્શન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે પીએનજી ફોટોને સિલેક્ટ કરી દેવાનો રહેશે તો અહીંયા હું પીએનજી ફોટોને સિલેક્ટ કરી લઉં છું ઠીક છે મિત્રો તો અહીંયા મિત્રો મેં પીએનજી ફોટોને સિલેક્ટ કરી દીધો છે ત્યારબાદ અહીંયા જે વાળો આઈકોન આપ્યો છે તેના પર ક્લિક કરશો તો અહીંયા પીએનજી ફોટો એડ થઈ જશે ત્યારબાદ અહીંયા મિત્રો આ રીતે તમારે મોટો કરી ફોટોને આ રીતે એડજસ્ટ કરી દેવાની રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો તમારે સ્ટેટસની લાસ્ટમાં જતું રહેવાનું રહેશે આ રીતે ત્યારબાદ અહીંયા મિત્રો જે આ ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરશો તો ફોટોની લંબાઈ સ્ટેટસની લંબાઈ પ્રમાણે થઈ જશે તો અહીંયા આપણું પીએનજી ફોટો પણ એડ થઈ ગયો છે ત્યારબાદ હવે મિત્રો આપણે ટેક્સને એડ કરવાની રહેશે તો ટેક્સને એડ કરવા માટે સિમ્પલ અહીંયા જે પ્લસ વાળો આઇકોન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો જે ટેક્સનો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે સોંગની લાઈન પ્રમાણે ટેક્સને લખી દેવાના રહેશે તો અહીંયા હું સોંગની લાઈન પ્રમાણે ટેક્સને લખી દઉં છું ઠીક છે મિત્રો તો અહીંયા મિત્રો મેં 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 સોંગની લાઈન પ્રમાણે ટેક્સને લખી દીધી છે ત્યારબાદ અહીંયા ઉપર કલરનો ઓપ્શન આપેલું છે જોઈ શકો છો આ ઓપ્શન પર તમારે ક્લિક કરી અહીંયા મિત્રો તમારે વ્હાઇટ કલરને સિલેક્ટ કરી દેવાના રહેશે તો અહીંયા હું વ્હાઈટ કલરને સિલેક્ટ કરી લઉં છું ત્યારબાદ તેની બાજુમાં ફોન્ટની સાઇઝનો ઓપ્શન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે સાઇઝ થોડી મોટી કરી દેવાની રહેશે આ રીતે ઠીક છે મિત્રો તો અહીંયા હું ચાલીસ સાઇઝ કરી દઉં છું ચાલીસ અથવા છત્રીસ તમે કરી શકો છો ત્યારબાદ અહીંયા પહેલાં નંબરનો ઓપ્શન આપેલો છે ફોન્ટ સ્ટાઇલનો તેના પર ક્લિક કરી અહીંયા મિત્રો તમારે ફોન્ટને સિલેક્ટ કરી દેવાનું રહેશે તો અહીંયા હું આ ફોન્ટને સિલેક્ટ કરી દઉં છું ઠીક છે મિત્રો ત્યારબાદ અહીંયા મિત્રો આ રીતે તમારે ટેક્સને એડજસ્ટ કરી દેવાની રહેશે એડજસ્ટ કર્યા બાદ અહીંયા મિત્રો તમારે આ ટેક્સને આ રીતે ઉપરની સાઈડ ખસેડી દેવાની રહેશે ઠીક છે મિત્રો ત્યારબાદ અહીંયાથી આપણે બેગ જતા રહીશું બેગ ગયા બાદ અહીંયા મિત્રો આ ટેક્સને તમારે સોંગની લાઈન પ્રમાણે એડજસ્ટ કરી દેવાનું રહેશે તો અહીંયા હું સોંગની લાઈન પ્રમાણે આ ટેક્સને એડજસ્ટ કરી લઉં છું તો અહીંયા મિત્રો મેં સોંગની લાઈન પ્રમાણે આ ટેક્સને એડજસ્ટ કરી દીધી છે ત્યારબાદ હવે મિત્રો તમારે આ ટેક્સને કોપી કરી અને સોંગની લાઈન પ્રમાણે બધી ટેક્સને લખી દેવાની રહેશે તો સિમ્પલી આ ટેક્સને કોપી કરવા માટે જે ટેક્સ આપેલી છે તેના પર ક્લિક કરી અહીંયા જે પ્લસ વાળો આઇકોન આપેલું છે તેના પર ક્લિક કરી અહીંયા જે ડુપ્લિકેટ લેરનો ઓપ્શન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો આ ટેક્સને તમારે આ રીતે સોંગની લાઈન પ્રમાણે એડજસ્ટ કરી અને અહીંયા જે ટેક્સ આપેલી છે તેનામાં ટેક્સને એડ કરવા માટે જે ટેક્સ બીજા નંબરની આપેલી છે તેના પર તમારે ક્લિક કરી દેવાની રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો જે એડિટ ટેક્સનો ઓપ્શન બતાવે છે તેના પર ક્લિક કરી અહીંયા સોંગની લાઈન પ્રમાણે તમારે બીજી ટેક્સને લખી દેવાની રહેશે તો અહીંયા હું સોંગની લાઈન પ્રમાણે બીજી ટેક્સને લખી દઉં છું ઠીક છે મિત્રો તો અહીંયા મિત્રો મે સોંગની લાઈન પ્રમાણે બીજી ટેક્સને પણ લખી દીધી છે સિમ્પલી અહીંયાથી આપણે હવે બેગ જતા રહીશું તો અહીંયા હું બેગ જતો રહું છું તો આ રીતે તમારે સોંગની લાઇન પ્રમાણે બધી ટેક્સને એડ કરી દેવાની રહેશે તો અહીંયા હું થોડું વિડીયો સ્કીપ્ટ કરી લઉં છું અને સોંગની લાઈન પ્રમાણે બધી ટેક્સને એડ કરી લઉં છું તો અહીંયા મિત્રો મેં સોંગની લાઈન પ્રમાણે બધી ટેક્સને લખી દીધી છે ત્યારબાદ હવે મિત્રો જે આ ટેક્સ છે તેની ઇફેકને એડ કરવાની રહેશે તો ઇફેક્ટને એડ કરવા માટે સિમ્પલી આપણે પ્રિસેટ લિંકનો યુઝ કરવાનો રહેશે તો પ્રિસેટ લિંકનો યુઝ કરવા માટે સિમ્પલી અહીંયાથી તમારે બેગ જતો રહેવાનું રહેશે બેગ ગયા બાદ અહીંયા મિત્રો જે પ્રિસેટ આપેલી છે તેને ઓપન કરી દેવાનું છે જેનું નામ ટેક્સ એન્ડ બેકગ્રાઉન્ડ ઇફેક્ટ તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો જે પહેલા નંબરની ઓપ્શન આપેલું છે ટેક્સનો તેના પર તમારે ક્લિક કરી અહીંયા જે ઇફેક્ટનો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો જે ત્રણ ડોટ આપેલા છે તેના પર ક્લિક કરી અહીંયા મિત્રો જે પહેલા નંબરનો ઓપ્શન બતાવે છે કોપી ઇફેક્ટ તેના પર તમારે ક્લિક કરી દેવાની રહેશે તો અહીંયા ઇફેક્ટ કોપી થઈ જશે ત્યારબાદ અહીંયા અહીંયાથી આપણે બેગ જઈ અને અહીંયા જે સ્ટેટસ એડિટ કરતા હતા તેને ઓપન કરી અહીંયા જે પહેલા નંબરની ટેક્સ આપેલી છે તેના પર ક્લિક કરી અહીંયા જે ઇફેક્ટનો ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરી અહીંયા જે ત્રણ ડોટ આપેલા છે તેના પર ક્લિક કરી દેવાના રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા જે પેસ્ટ ઇફેક્ટનો ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરી દેવાને રહેશે તો અહીંયા ટેક્સની ઇફેક્ટ પેસ્ટ થઈ જશે તો મિત્રો જોઈ શકો છો કે અહીંયા આપણી ટેક્સની ઇફેક્ટ લાગી ગઈ છે ત્યારબાદ અહીંયા મિત્રો જે બીજા નંબરની ટેક્સ આપેલી છે તેના પર ક્લિક કરી અહીં ફરીથી જે ઇફેક્ટનો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરી અહીંયા જે ત્રણ ડોટ આપેલા છે તેના પર ક્લિક કરી દેવાના રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા જે પેસ્ટ ઇફેક્ટનો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરશો તો અહીંયા ઇફેક્ટ પેસ્ટ થઈ જશે તો મિત્રો આ રીતે તમારે બધી ટેક્સમાં ઇફેક્ટને પેસ્ટ કરી દેવાના રહેશે તો અહીંયા મિત્રો હું થોડો વિડીયો સ્કીપ કરી લઉં છું અને બધી ટેક્સ્ટમાં ઇફેક્ટને પેસ્ટ કરી લઉં છું ઠીક છે મિત્રો તો અહીંયા મિત્રો મેં બધી ટેક્સમાં ઇફેક્ટને પેસ્ટ કરી દીધી છે ત્યારબાદ હવે મિત્રો આપણે ઇમેજી ફોટોને એડ કરીશું તો સિમ્પલ અહીંયા જે પ્લસવાળા ઓઇકોન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી અહીંયા જે ઇમેજ એન્ડ વિડીયો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાના રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે પીએનજી ફોટોને સિલેક્ટ કરી દેવાના રહેશે તો અહીંયા હું પીએનજી ફોટોને સિલેક્ટ કરી લઉં છું ઠીક છે મિત્રો તો અહીંયા મિત્રો મેં પીએનજી ફોટોને સિલેક્ટ કરી દીધો છે ત્યારબાદ અહીંયા જે પ્લસવાળો એક આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે તો અહીંયા પીએનજી ફોટો એડ થઈ જશે ત્યારબાદ અહીંયા મિત્રો આ પીએનજી ફોટોની સાઇઝ તમારે નાની કરી દેવાની રહેશે તો અહીંયા હું પીએનજી ફોટોની સાઇઝ થોડી નાની કરી લઉં છું ઠીક છે મિત્રો ત્યારબાદ અહીંયા મિત્રો જે આ પીએનજી ફોટો છે તેને તમારે આ રીતે ટેક્સની નીચે એડજસ્ટ કરી દેવાના રહેશે તો અહીંયા હું એડજસ્ટ કરી લઉં છું એડજસ્ટ કર્યા બાદ અહીંયા મિત્રો તમારે જે નીચે ઓપ્શન આપેલો છે મૂવ એન્ડ ટ્રાન્સફરનો જોઈ શકો છો અહીંયા હું તમને બતાવી દઉં છું આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે જે પીએનજી ફોટો છે તેની ફર્સ્ટમાં આવી અને અહીંયા જે પ્લસવાળો આઇકોન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે તો અહીંયા એક પોઈન્ટ બની જશે ત્યારબાદ અહીંયા મિત્રો તમારે સેન્ટરમાં જતું રહેવાનું રહેશે સેન્ટરમાં ગયા બાદ અહીંયા જે પ્લસ વાળો આઇકોન આપેલું છે તેના પર તમારે ફરીથી એકવાર ક્લિક કરી દેવાનું રહેશે તો અહીંયા એક બીજો પોઈન્ટ બની જશે ત્યારબાદ અહીંયા મિત્રો જે PNG ફોટો છે તેની લાસ્ટમાં જઈ અને ફરીથી જે પ્લસ વાળો આઇકોન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે તો આ રીતે મિત્રો તમારે ત્રણ પોઈન્ટ બનાવી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા આપણે જે પહેલો પોઈન્ટ બનાવ્યો છે તેના પર કરસરને લઈ જવાનું રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો આ જે PNG ફોટો છે તેને આ રીતે તે મૂવ કરવાની રહેશે જોઈ શકો છો આ રીતે મૂવ કરી દેવાની રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો જે લાસ્ટ પોઈન્ટ બનાવ્યું છે તેના પર કરસરને લઈ જવાનું રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો જે આ પીએનજી ફોટો છે તેને આ રીતે આ બાજુ મૂવ કરી દેવાની રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો જે સેન્ટર પોઈન્ટ અને લાસ્ટ પોઈન્ટ વચ્ચે કર્સનને લઈ જઈ અને જે ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરી આ બે પોઈન્ટોને આ રીતે એડજસ્ટ કરી દેવાની રહેશે ત્યારબાદ અહીંયા પહેલો પોઈન્ટ અને સેન્ટર પોઈન્ટ વચ્ચે કર્સનને લઈ જઈ અને આ બે પોઈન્ટોને આ રીતે એડજસ્ટ કરી દેવાની રહેશે તો અહીંયા જે પીએનજી ફોટો છે તેની મૂવિંગ ઇફેક્ટ એડ થઈ જશે તો અહીંયા હું તમને એકવાર બતાવી દઉં છું તો મિત્રો જોઈ શકો છો કે અહીંયા મૂવિંગ ઇફેક્ટ લાગી ગઈ છે ત્યારબાદ હવે મિત્રો આપણે જે બીજો પીએન્જી છે તેને એડ કરવાનું રહેશે તો સિમ્પલ અહીંયા જે પ્લસ વાળો આઇકોન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો જે ઇમેજ એન્ડ વિડીયો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાની રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે જો બીજો પીએનજી ફોટો છે તેને સિલેક્ટ કરી દેવાની રહેશે તો અહીંયા હું પીએનજી ફોટોને સિલેક્ટ કરી લઉં છું તો અહીંયા મિત્રો બે પીએનજી ફોટોને સિલેક્ટ કરી દીધો છે ત્યારબાદ અહીંયા જે પ્લસવાળા આઈકાઉન્ટ પર ક્લિક કરી દેશો તો અહીંયા પીએનજી ફોટો એડ થઈ જશે ત્યારબાદ અહીંયા મિત્રો તમારે આ રીતે તેની સાઇઝ નાની કરી દેવાની રહેશે નાની કર્યા બાદ અહીંયા મિત્રો તમારે ટેક્સ પ્રમાણે આ પીએનજીને એડજસ્ટ કરી દેવાની રહેશે એડજસ્ટ કર્યા બાદ અહીંયા મિત્રો તમારે જે પીએનજી ફોટો છે તેને અહીંયા તમારે જે ટેક્સ છે તેને નીચે લાવી દેવાની રહેશે આ રીતે જોઈ શકો છો તો આ રીતે તમારે એડજસ્ટ કરી દેવાનું રહેશે એડજસ્ટ કર્યા બાદ અહીંયા તેની મુવિંગ ઇફેક્ટને એડ કરવા માટે અહીંયા જે મૂવ એન્ડ ટ્રાન્સફરનું ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા જે પીએનજીની ફર્સ્ટમાં આવી અને અહીંયા જે પ્લસ પ્લસવાળો આઈકોન આપેલું છે તેના પર ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે પીએનજીની સેન્ટરમાં જઈ અને ફરીથી જે પ્લસ પ્લસવાળો આઈકોન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાની રહેશે ત્યારબાદ અહીંયા લાસ્ટમાં જઈ અને જે પ્લસ વાળો આઇકોન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે તો આ રીતે ત્રણ પોઈન્ટ બનાવી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા જે પેલો પોઈન્ટ આપેલો છે તેના પર કરસરને લઈ જઈ અને આ પીએનજીને આ રીતે ખસેડી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો તમારે જે લાસ્ટ પોઈન્ટ બનાવે છે તેના પર તમારે કરસરને લઈ જવાનું રહેશે કરસરને લઈ ગયા બાદ અહીંયા મિત્રો જે આ પીએનજી છે તેને આ બાજુ ખસેડી દેવાની રહેશે જોઈ શકો છો અહીંયા મિત્રો જોઈ શકો છો કે સેન્ટર પોઈન્ટ અને લાસ્ટ પોઈન્ટ આપેલું છે તેના વચ્ચે કરસરને લઈ જવાનું રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો જે આ ઓપ્શન આપેલો છે જોઈ શકો છો અહીંયા હું તમને બતાવી દઉં છું આ ઓપ્શન પર તમારે ક્લિક કરી દેવાને છે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો જે આ બે પોઈન્ટ આપેલા છે તેને આ રીતે એડજસ્ટ કરી દેવાના રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો જે પહેલો પોઈન્ટ અને સેન્ટર પોઈન્ટ છે તેના વચ્ચે કરશનને લઈ જવાની રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો જે આ બે પોઈન્ટો છે તેને આ રીતે એડજસ્ટ કરી દેવાની રહેશે તો અહીંયા મિત્રો પીએનજી ફોટો છે તેની મૂવિંગ ઇફેક્ટ બનીને તૈયાર થઈ જશે તો અહીંયાથી સિમ્પલી તમારે બેગ જતો રહેવા રહેશે તો અહીંયા હું બેગ જતો રહું છું તો મિત્રો આ રીતે તમારે ટેક્સ પ્રમાણે બધી પીએનજીને એડ કરી દેવાના રહેશે તો અહીંયા હું થોડું વિડીયો સ્કીપ કરી લઉં છું અને ટેક્સ પ્રમાણે બધી પીએનજી ફોટોને એડ કરી લઉં છું ઠીક છે મિત્રો તો અહીંયા મિત્રો મેં સોંગની લાઈન પ્રમાણે બધા પીએનજીને એડ કરી દીધા છે જોઈ શકો છો કે અહીંયા આપણા પીએનજી ફોટો એડ થઈ ગયા છે તો અહીંયા મિત્રો આપણું વોટ્સઅપ સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે તો સિમ્પલ હવે મિત્રો જે આ સ્ટેટસ છે તેની બેકગ્રાઉન્ડ ઇફેક્ટને એડ કરવાની રહેશે તો બેકગ્રાઉન્ડ ઇફેક્ટને એડ કરવા માટે જે પ્લસ વાળો એકવાન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાના રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો જે ઇમેજ એન્ડ વિડીયો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાના રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે બેગ્રાઉન્ડ ઇફેક્ટને સિલેક્ટ કરી દેવાનો રહેશે તો અહીંયા હું બેકગ્રાઉન્ડ ઇફેક્ટને સિલેક્ટ કરી લઉં છું ઠીક છે મિત્રો તો અહીંયા મિત્રો મેં 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 સિલેક્ટ કરી દીધી છે ત્યારબાદ અહીંયા મિત્રો જે પ્લસવાળો આઇકોન આપેલો છે તેના પર ક્લિક કરશો તો અહીંયા બેકગ્રાઉન્ડ ઇફેક્ટ એડ થઈ જશે ત્યારબાદ અહીંયા ઉપર જે ત્રણ ડોટ આપેલા છે તેના પર તમારે ક્લિક કરી અહીંયા જે ફિલ્સ્ક્રીનનું ઓપ્શન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે તો અહીંયા બેકગ્રાઉન્ડ ઇફેક્ટ ફૂલ સ્ક્રીન પર એડજસ્ટ થઈ જશે ત્યારબાદ અહીંયા મિત્રો જે બ્લેન્ડિંગનું ઓપ્શન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા બીજા નંબરનું ઓપ્શન આપેલું છે લાઇટન તેના પર ક્લિક કરી અહીંયા પહેલા નંબરનો ઓપ્શન આપેલું છે સ્ક્રીન તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે તો અહીંયા બેકગ્રાઉન્ડ ઇફેક્ટ સેટ થઈ જશે તો અહીંયા મિત્રો આપણી બેકગ્રાઉન્ડ ઇફેક્ટ સેટ થઈ ગઈ છે ત્યારબાદ અહીંયા મિત્રો હવે જે આ સ્ટેટસ છે તેની બોર્ડરને એડ કરવાની રહેશે તો બોર્ડરને એડ કરવા માટે જે પ્લસવાળો ણ આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો જે ઇમેજ એન્ડ વિડીયો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી અહીંયા મિત્રો તમારે બોર્ડરને સિલેક્ટ કરી દેવાનું રહેશે તો અહીંયા હું બોર્ડરને સિલેક્ટ કરી લઉં છું ઠીક છે મિત્રો તો અહીંયા મિત્રો મેં બોર્ડરને સિલેક્ટ કરી દીધી છે ત્યારબાદ અહીંયા જે પ્લસવાળો હોય કોણ આપેલો છે તેના પર ક્લિક કરશો તો અહીંયા બોર્ડર એડ થઈ જશે ત્યારબાદ અહીંયા મિત્રો તમારે આ સ્ટેટસની લાસ્ટમાં જઈ અને અહીંયા જે આ ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરી દેવાની છે ક્લિક કરશો તો અહીંયા બોર્ડરની લંબાઈ સ્ટેટસની લંબાઈ પ્રમાણે થઈ જશે ત્યારબાદ અહીંયા જે બ્લેન્ડિંગનું ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરી અહીંયા બીજા નંબરનો ઓપ્શન આપેલું છે લાઇટન તેના પર ક્લિક કરી પહેલાં નંબરનું ઓપ્શન આપેલું છે સ્ક્રીન તેના પર ક્લિક કરશો તો અહીંયા બોર્ડર એડજસ્ટ થઈ જશે તો અહીંયા મિત્રો આપણું વોટ્સઅપ સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે તો સિમ્પલી આ સ્ટેટસને સેવ કરવા માટે અહીંયા જે ઉપર ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરી અહીંયા જે પહેલાં નંબરનો ઓપ્શન આપેલું છે વિડીયો તેના પર ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે જે નીચે ઓપ્શન આપેલો છે એક્સપર્ટનો તેના પર ક્લિક કરશો તો અહીંયા વિડીયો એક્સપર્ટ થવા લાગશે તો અહીંયા મિત્રો તમારે થોડીવાર વેઇટ કરી લેવાનું રહેશે તો અહીંયા મિત્રો આપણું વોટ્સઅપ સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે તો સિમ્પલી આ સ્ટેટસને ગેલેરીમાં સેવ કરવા માટે અહીંયા નીચે ઓપ્શન આપેલું છે સેવનો તેના પર તમે ક્લિક કરશો તો આ વિડીયો તમારી ગેલેરીમાં સેવ થઈ જશે તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકોનને પણ પ્રેસ કરી દેજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌ પ્રથમ તમને મળે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત